आत्मनिर्भर भारत के अंतर्गत यूरेकिया कंपनी के इलेक्ट्रॉनिक मोपेड के नए शोरूम का आज उद्घाटन किया गया। 27 सितंबर को भारतीय जनता पार्टी दादानगर हवेली एवं दमन दीव की ओर से 25 सितंबर से 2 अक्टूबर तक मनाए जाने वाले आत्मनिर्भर भारत सप्ताह में सागर पेट्रोलियम नानी दमन के पास यूरेका कंपनी के इलेक्ट्रॉनिक मोपेड के नए शोरूम का उद्घाटन प्रदेश भाजपा अध्यक्ष श्री दीपेश टंडेल और सांसद श्री लालू भाई के हाथों से किया गया। प्रधानमंत्री श्री नरेंद्र मोदी के मंत्र वोकल फॉर लोकल को साकार करने के लिए ये मुलाकात आयोजित की गई थी। इन सभी मोपेड का उत्पादन भारत में ही होता है, वह भी पड़ोसी राज्य गुजरात में। पहले इस प्रकार के वाहन चीन से आयात होते थे, लेकिन प्रधानमंत्री जी के आत्मनिर्भर भारत के आह्वान के बाद अब भारतीय कंपनियां भी इलेक्ट्रॉनिक वाहन देश में निर्मात कर रही है, जिससे देश के विदेशी मूल्य की बचत होगी और देश के आर्थिक तौर पर सशक्त होगा और देश में रोजगार के अवसर बढ़ेंगे। आज के इस कार्यक्रम में भाजपा अध्यक्ष दीपेश टंडेल के साथ सांसद लालू भाई पटेल, जिला अध्यक्ष एसपी भाई दमनिया, प्रदेश उपाध्यक्ष बालू भाई पटेल, प्रमोद दमनिया, नवीन पटेल, पूर्व प्रदेश अध्यक्ष दिग्विजय सिंह परमार, प्रदेश मंत्री आशीष पटेल, जिग्नेश पटेल, विशेष मंत्री प्रकाश टंडेल, अनुसूचित जाति मोर्चा अध्यक्ष महेश भाई अगरिया, जिला पंचायत सदस्य तरुणाबेन पटेल एवं अन्य कार्यकर्ताओं की उपस्थिति देखने को मिली। 25 किलोमीटर पर आवा અને આના અંદર કોઈ પણ જાતનો નુકસાન થવાનો ચાન્સીસ છે નહીં। આપણી પાસે સાયકલ્સ છે જે ઇલેક્ટ્રિક ઓપરેટેડ છે, આમાં પણ 40 કિલોમીટર સુધી આની સ્પીડ છે, 25-40 અને 40 કિલોમીટર સુધી તમારે રેન્જ છે આની, તમે 40 સુધી જઈ શકો। આના અંદર બેટરી ડિટેચેબલ છે અને બેટરી તમારે ગાડીને તમારે ઘરે પણ ચાર્જ કરી શકો અને નોર્મલ સાયકલ તરીકે પણ તમે યુઝ કરી શકો। આની કોસ્ટ છે 38,000। फोल्डिंग साइकल छे अपनी पासे, जे लोगो फरवा मांगता होय गाड़ी में नाखीने जता होय तो अपनी पासे फोल्डिंग साइकल छे અને માર્કેટની પ્રાઇસ આની 16-17,000 રૂપિયા છે, આપણી પાસે 12,000 રૂપિયા છે। તો ધેટ ઇઝ વન ઓફ ધ બિગ એસેટ આપણી પાસે, કે બધી જ વસ્તુઓ આપણી પાસે માર્કેટ વેલ્યુ કરતા રાઉન્ડ અબાઉટ 10-20% ની લેસમાં પ્રાઇસ। ભારતીય જનતા પાર્ટી એ સરકારનું નેતૃત્વ પરમ આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજીના નેતૃત્વમાં રાષ્ટ્રની દરેક પ્રદેશ કાર્યાલયો આત્મનિર્ભર ભારત સપ્તાહ મનાવવાનું આયોજન કરે છે। આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાસ કરીને યુરેકા લિમિટેડ કંપનીને અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ। આજથી લગભગ 6 મહિના પહેલાં કંપનીના સંસ્થાપક નિશિતભાઈ પાઠક અને મનીષભાઈ પાટીલ એમની જોડે મારી મુલાકાત થઈ હતી અને એ લોકોએ જણાવ્યું કે એ લોકોની જે આ ઇલેક્ટ્રિક કાર છે જે પર્યાવરણ ના બગડે એ માટેનું એક ઉત્તમ ઉદાહરણ બી છે અને પર્યાવરણ સુરક્ષિત રહે, દેશમાં સ્વચ્છતા જળવાયેલી રહે એ માટે એમણે ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું। અને જ્યારે જાન્યુઆરીમાં અમે મળ્યા ત્યારે એમણે કીધું કે એમની જે ઇલેક્ટ્રિક બાઇક છે એ ચાઇનીઝ પાર્ટ્સથી ઇમ્પોર્ટ થઈને બનાવવામાં આવે, પરંતુ હમણાં હાલમાં 6 મહિના પછી એ લોકો પ્રયોગ કર્યા અને પ્રયોગ કર્યા પછી આખી સંપૂર્ણ બાઇક અત્યારે ફક્ત અને ફક્ત ઇન્ડિયન પાર્ટ્સ જ બની રહી છે। એટલે ફરી એકવાર અમે યુરોકા કંપનીના સંસ્થાપકોને ધન્યવાદ આપીએ છીએ કે એમણે મેક ઇન ઇન્ડિયા પ્રધાનમંત્રીનું જે સપનું હતું અને આત્મનિર્ભર ભારત જેના તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે, આજે આ કાર્ય કરવાથી દેશના દરેક ખૂણે ખૂણે લોકોને રોજગારી મળી રહી છે। એમના પાર્ટ્સ પૂનાથી આવી રહ્યા છે, રાજકોટથી આવી રહ્યા છે, તો કંઈ ને કંઈ એમના જે એસોસિએટ્સ છે એ લોકો બી ભારતીય છે અને ભારતીય જીવનધોરણ ઊંચું વધી રહ્યું છે, ભારતીય લોકોને રોજગાર વધી રહ્યો છે, એ માટે એમના જે પ્રયાસો છે એ ઘણા સાર્થક થઈ રહ્યા છે અને પરિણામલક્ષી થઈ રહ્યા છે। અને અમે એવી આશા રાખીએ છીએ કે આ જે યુરોકા કંપની છે એ ફક્ત દાદરનગર એટલે દમણદીવમાં જ નહીં પરંતુ પૂરા પ્રદેશમાં, ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં અને પૂરા દેશમાં એમની કંપની ખ્યાતિ વધે અને એમની પ્રોડક્ટનો વેચાણ થાય એવી અમને અમે એમની અપેક્ષા રાખીએ છીએ।